અમુક ભાઈ આજે એક મીટિંગ બોલાવવામાં આવી હતી, ખાસ કરીને કયા પ્રશ્નોને લઈ અને શું સબ્જેક્ટની સાથે આપણે એ મીટિંગ બોલાવવામાં આવી હતી? આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ અને ગટર વિભાગના બધા જ એડિશનલ સિટી એન્જિનિયર, ડીવાયએમસી રોડ, ડીવાયએમસી ડ્રેનેજ એન્ડ સુરેજ, એસી અને બધા જ લેવલના લોકોની, લગભગ 250 લોકોની એક મિટિંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રસ્તા પાણી ગટરને લઈને બોલાવવામાં આવી હતી. આ મિટિંગમાં મુખ્યત્વે 5 મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે. એક, જે નવા બજેટમાં લેવામાં આવેલા રોડ છે તેની કામ ક્યારે શરૂ થશે, આનો ચર્ચા કરતાં એમ લાગ્યું કે 7-7 ઝોનના ટેન્ડરો મંજૂર થયેલા છે અને જેવો વરસાદની સિઝન હવે પૂર્ણ થઈ છે એટલે નવરાત્રમાં કામ શરૂ થઈ જાય એવી અમને ખાતરી છે. બીજો જે પ્રશ્ન લેવામાં આવ્યો હતો કે જ્યાં આગળ નવી ટીપીના રસ્તાઓ ખોલવામાં આવ્યા છે અને ત્યાં આગળ રસ્તા આવવા જવાની અવર જવરની વ્યવસ્થા નથી, તેની પણ તાકીદ કરવામાં આવી છે અને આ રસ્તાઓને તાત્કાલિક એટલીસ્ટ આવન જવન પૂરતા સુવ્યવસ્થિત કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. ત્રીજું, કે જે રસ્તાઓ ફૂટપાટો જુદી જુદી એજન્સીઓ દ્વારા ખોદવામાં આવે છે અને પછી એના રીઇન્સ્ટેટના કામો ડીલે થઈ રહ્યા છે, તેને માટે સેપરેટ બજેટ, સેપરેટ એજન્સી અને જરૂર પડે સેપરેટ માલની વ્યવસ્થા કરી આનું પણ રીઇન્સ્ટેટ તાત્કાલિકપણે થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. ચોથી જે સમસ્યા જોવામાં આવે છે કે જે નવા વિસ્તારો, ખાસ કરીને લાંભા, સરખેજ, ચાંદલોડિયા, ગોતા, કે જ્યાં આગળ નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને ત્યાં આગળ સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજની વ્યવસ્થાનું નેટવર્ક નાખવાનું બાકી છે, ત્યાં આગળ રસ્તાઓ મોટરેબલ કઈ રીતે થઈ શકે, એટલીસ્ટ 12 મીટર સુધીના રસ્તાઓ બનાવી અને લોકોને અવર જવર કરવામાં તકલીફ ના આવે તેવી તાકીદ કરવામાં આવી છે. પાંચમા જે મુદ્દાની ચર્ચા થઈ છે કે જ્યાં આગળ પાણી ભરાવાની પ્રશ્ન છે અને જ્યાં રસ્તાઓ ડામ્બરના બનાવવામાં તૂટી જાય છે ત્યાં આગળ આરસીસીના રસ્તાઓ બનાવી, લગભગ 15 જગ્યાઓ હવે આઇડેન્ટિફાઈ જુદા જુદા ઝોનમાં થઈ છે અને ત્યાં આગળ આરસીસી રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સિટી એન્જિનિયર હિતેશ કોન્ટ્રાક્ટરે ચર્ચા કરીને જણાવ્યું છે કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નવો હોટમિક પ્લાન્ટના ટેન્ડરો પૂરા થવામાં આવ્યા છે, 4-1 મહિના પછી આનું પ્રોડક્શન શરૂ થશે અને જ્યાં આગળ ટેન્ડરો સિવાય પણ મટીરિયલની જરૂર હશે તો જુદા જુદા ઝોનમાં આ નવા હોટ મિક્સ પ્લાન્ટમાંથી મટીરિયલ પૂરું પાડવામાં આવશે, પરંતુ અમદાવાદના નાગરિકોને અને રહીશોને રસ્તા સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તેવું આયોજન કરવામાં આવશે. આ ઓવરઓલ પાણી, ગટર અને રસ્તાઓ એનું સુવ્યવસ્થિત આયોજન 2-3 મહિનામાં થાય અને જે ભૂતકાળમાં તકલીફો પડી છે એવી અમદાવાદના નગરજનોને ના પડે તે માટે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. નીચાના લેવલના એઈ અને એસી અધિકારીઓનામાં એક વિશ્વાસભર્યું વાતાવરણ અને સુમેળભર્યું વાતાવરણ થાય અને રોડ અને પ્રોજેક્ટ, ઝોન અને પ્રોજેક્ટ, વોટર સપ્લાય અને પ્રોજેક્ટ વચ્ચે કોર્ડિનેશન થઈ વધુ સારી રીતે કામગીરી થઈ શકે એ આ મીટિંગની ફળશ્રુતિ છે. એ મેં જે આપને જણાવ્યું તેમ જે જુદી જુદી એજન્સીઓ, ટોરેન્ટ હોય, બીએસએનએલ, અદાણી, જે લોકો માટે ફૂટપાથ ખોદવામાં આવે છે પછી તેનું પ્રોપર વોટરિંગ નથી થતું અને રીઇન્સ્ટેટ નથી થતી, આ કેસ અત્યારે કોર્ટ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, પરંતુ જો એ જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિરે આવશે તો અમારો જે પ્રોજેક્ટ મેનેજમેન્ટ સેલ બનાવાયો છે તેમાં સેપરેટ વિંગ પૂરી કરી આની પણ જરૂરિયાતો પૂરી કરવામાં આવશે.